ના અનુસંધાને ચાલી રહેલ છે. ઉપરોક્ત બંને પટિશનના કામે નામદાર જસ્ટિસ શ્રી જે વી પારડીવાલા નાઓએ તારીખ 3/4/2018 રોજ સંયુક્ત હુકમ કરેલ હતો, જેમાં આ ગુનાની નિષ્પક્ષ તેમજ ઊંડાણપૂર્વકની તપાસ કરવાના હેતુથી આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમ ગુજરાત રાજ્યની એક ખાસ તપાસ દળ એટલે એસઆઈટીને સોંપવામાં આવેલ છે, જેમાં તપાસ કરનાર અમલદાર પોલીસ અધિક્ષકની કક્ષાના દરજ્જાથી નીચેના ના હોય એવી રીતે ડાયરેક્ટ સુપરવિઝન ડીઆઈજી દરજ્જાના અધિકારી અને સમગ્ર તપાસનું સુપરવિઝન આઈજીપીની કક્ષાથી ઉપરના અધિકારી કરે આ પ્રકારના હુકમ કરવામાં આવેલ હતો. આ હુકમના આધારે ખાસ તપાસ દળ એટલે એસઆઈટીની રચના કરવામાં આવેલ છે, જેમાં એસઆઈટીના 3 સભ્યો છે. હું અજયકુમાર તોમર, એડીજીપી ક્રાઇમ 1, સમગ્ર તપાસનું સુપરવિઝનની જવાબદારી છે. શ્રી દીપાંકર ત્રિવેદી, ડીઆઈજીપી ક્રાઇમ 2, તપાસના ડાયરેક્ટ સુપરવિઝનની કામગીરી છે, તથા શ્રી વિરેન્દ્ર યાદવ તપાસ કરનાર અધિકારી છે. એવી રીતે આ તપાસ કરવામાં આવી રહી છે. આ કામે તારીખ 30/4/96 રોજ પાલનપુર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં એક નનામી વ્યક્તિએ ફોનથી જણાવેલ કે સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો ધંધો કરે છે, ગઈકાલે 5 કિલો અફીણ લઈ પાલનપુર હોટલ લાજવંતીમાં રોકાયેલ છે, અફીણની ડિલિવરી પાલનપુરમાં આપવાનો છે તેવી લેખિત વર્દી આધારે એલસીબી પીઆઈ આઈબી વ્યાસને કંટ્રોલ રૂમ પાલનપુર તરફથી લેખિતમાં આ વર્દી મળતા સદરવ વર્દી આધારે 30/4/96 રોજ રેડ કરવા માટે તેઓએ એલસીબી પાલનપુરના સ્ટાફ સાથે હોટલ લાજવંતીના રૂમ નંબર 305માં રેડ કરતા કોઈ વ્યક્તિ હાજર મળી આવેલ નથી અને રૂમમાં તપાસ કરતા કુલ 1 કિલો અને 15 ગ્રામ અફીણ મળી આવતા પીઆઈએ આ રેડની કાર્યવાહી કરી હતી, જે કામે તેમણે 3/5/96 રોજ કલાક 13:30 વાગે સુમેરસિંહ ચિમનસિંહ રાજપુરોહિત રહેવાસી